हर्षद पटेल प्रेस कॉन्फरेंस करी रहा छे, सीधा जी शू त्या। અને સાઉથ ગુજરાતમાં 92% જેટલો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં કચ્છના અબડાસામાં 225 મિલીમીટર સૌથી વધારે વરસાદ નોંધાયો છે। એ પછી રાજકોટના ગોંડલમાં 179 મિલીમીટર અને ભાણવડમાં 165 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત કચ્છ, જામનગર, પાટણ, મોરબી અને રાજકોટ એના કેટલાક તાલુકાઓમાં પણ 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। આજે પણ રાજ્યના 23 જિલ્લાના 93 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે કચ્છ જિલ્લાના લખપતમાં 48 મિલીમીટર અને બનાસકાંઠાના 9 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। રાજ્યના જે ડેમો છે એમાં સૌથી મોટો ડેમ જે સરદાર સરોવર ડેમ છે એમાં 70% જેટલી પાણીની આવક થઈ છે, એમાં 70% જેટલું સ્ટોરેજ છે અને હજુ 1,56,000 ક્યુસેક જેટલી પાણીની આવક છે। અને નર્મદા બેસિનના જે ઉપરના ડેમ છે એમાં પાણી ભરાવાના કારણે સરદાર સરોવર ડેમમાં નવી પાણીની આવક ચાલુ રહેશે એવી સંભાવના છે। અન્ય જે 205 જળાશયો છે એમાં 74.89% જેટલું પાણીનો સંગ્રહ છે અને અત્યારે 136 જેટલા ડેમ છે હાઈ એલર્ટ પર છે, 16 જેટલા ડેમ છે એ એલર્ટ છે અને વોર્નિંગ સ્ટેજ ઉપર 12 ડેમ છે, 41 ડેમ એવા છે કે જેમાં 70% નીચે પાણીનો સંગ્રહ છે। જે મોટા ડેમ છે એમાં ખાસ કરીને જે ધરોઈ ડેમ છે એમાં 11,944 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે, ભાદર છે એમાં 35,596 ક્યુસેક જેટલી આવક છે અને એટલી જ આવક થઈ રહી છે, ઉકાઈ ડેમ છે એમાં 1,00,000 કરતા વધારે ક્યુસેકની આવક થઈ રહી છે અને 76,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, દમણગંગામાં 24,900 ક્યુસેક પાણીની આવક છે અને 19,000 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે, શેત્રુજી ડેમમાં પણ 18,500 ક્યુસેક જેટલી આવક અને જાવક થઈ રહી છે। આ ઉપરાંત હાથમતી, વાત્રક અને દાંતીવાડા એ ડેમોમાં અનુક્રમે 1400 ક્યુસેક, 600 ક્યુસેક અને 3800 ક્યુસેક એટલી પાણીની આવક થઈ રહી છે। રાજ્યના જે ડેમો છે એમાં કુલ 77 જેટલા ડેમો છે જે અત્યારે ઓવરફ્લો થયા છે આ વરસાદના કારણે અને 55 જેટલી નદીઓ ઓવરફ્લો થઈ છે, 115 જેટલા તળાવો ઓવરફ્લો થયા છે અને ચોમાસાના જે ચાલુ વર્ષ છે એમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ કરીને કુલ અત્યાર સુધીમાં 15,786 જેટલા લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલી છે। એમાં ખાસ કરીને જે 13 ઓગસ્ટથી જે સતત વરસાદ ચાલુ છે એ સમય દરમિયાન 13 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધીમાં 12,482 લોકોને શિફ્ટ કરવામાં આવેલા, એમાંથી હજુ 2,240 જેટલા લોકો એ હાલ હજુ પણ આશ્રયસ્થાનોમાં છે। એમાં ખાસ કરીને રાજકોટમાં 1,302 લોકો, મોરબીમાં 237 લોકો, મહેસાણામાં 192 લોકો, અમદાવાદમાં 200 લોકો, આણંદમાં 53 અને ગાંધીનગરમાં 105 લોકો, સાબરકાંઠામાં 15 અને સુરતમાં 16 લોકો, વડોદરામાં 25 લોકો એ હજુ પણ આશ્રયસ્થાનોમાં રહેલા છે। 2,240 જેટલા લોકો હજુ પણ આશ્રયસ્થાનોમાં છે, 10,242 લોકો ઘરે પરત ફર્યા છે। મહત્વની જે કામગીરી છે આ જે 13 ઓગસ્ટથી સતત વરસાદ ચાલુ હતો એના કારણે અનેક સ્થળોએ રેસ્ક્યુની કામગીરી, લોકોને સલામત રીતે કોઈ જગ્યાએ ફસાયા હોય તો એમને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રની મદદથી બચાવવાની કામગીરી કરવામાં આવેલ છે। 366 જેટલા લોકોને, 366 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં પંચમહાલના ગોધરા તાલુકાના ખુણિયા મહાદેવ, ધોધ પાવાગઢ, મોરબીના ટંકારા, મોરબીના ચીખલી ગામમાં, મહેસાણાના કડીમાં, અમદાવાદના વિરમગામ, જૂનાગઢના વાડાછડા, માણાવદર તાલુકાના વાડાછડા, જૂનાગઢના માણાવદર તાલુકાના સરાડિયા અને રાજકોટના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે કુલ 366 લોકોને રેસ્ક્યુની કામગીરી આ 23 તારીખથી લઈને 25 ઓગસ્ટ સુધીમાં કરવામાં આવેલી છે। આ 3 દિવસમાં પાણીમાં ડૂબી જવાના કારણે અથવા મકાન પડી જવાના કારણે એવા કારણોથી અનફોર્ચ્યુનેટલી દુઃખદ મૃત્યુ પણ થયા છે, જેમાં 23 તારીખે 9 જેટલા મૃત્યુ નોંધાયેલા છે, 24 તારીખે પણ 9 જેટલા પાણીમાં ડૂબી જવાથી અથવા મકાન પડવાથી એવી આકસ્મિક મૃત્યુની ઘટનાઓ સામે આવેલી છે અને 25 તારીખે આજ રોજ પણ કુલ 12 જેટલા મૃત્યુ પાણીમાં ડૂબી જવાથી અથવા મકાન પડવાથી અને અન્ય કારણથી થયેલા છે, એટલે કુલ 30 જેટલા મૃત્યુ આ 3 દિવસમાં આકસ્મિક મૃત્યુની ઘટનાઓ સામે આવેલી છે। 30
હા 23, 24, 25 ત્રણ દિવસમાં. હજુ પણ આપણી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે એ જિલ્લામાં ડિપ્લોય કરેલી છે. એસડીઆરએફની બે ટીમો આપણે ગઈકાલે રાજકોટ શહેર અને જિલ્લા માટે અને જૂનાગઢ જિલ્લા માટે આપવામાં આવેલ હતી અને એનડીઆરએફની ટીમોને અત્યારે ત્રણ ટીમોને ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. બાકી જે જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો રાખવામાં આવી છે. યથાવત 58 જેટલા ગામો છે જેમાં હજુ વીજ પુરવઠો યથાવત કરવા માટે કામગીરી અલગ અલગ જે વીજ વિતરણ કંપનીઓ છે ડિસ્કોમ એના દ્વારા ચાલુ છે. કુલ 422 જેટલા ગામોમાં વીજ પુરવઠાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, એમાંથી 58 જેટલા ગામોમાં હવે વીજ પુરવઠો પુનઃવત કરવાની કામગીરી ચાલુ છે. 57 જેટલા એસટીના રૂટો બંધ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલી હતી જે ધીરે ધીરે પરિસ્થિતિ ધ્યાને લઈને પુનઃ શરૂ કરવામાં આવશે. 487 જેટલા રોડ જેમાં બે નેશનલ હાઈવે, 395 જેટલા પંચાયતના રોડ અને 46 જેટલા સ્ટેટ હાઈવે, એમ કુલ 487 જેટલા રોડ આપણે બંધ કરવાની જરૂર પડી હતી. માછીમારોને પણ દરિયા કિનારા પર ન જવા માટે આજ દિન સુધી ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે વાવણીને ખૂબ ફાયદો થયો છે. અત્યાર સુધીમાં 97.74% 82,98,371 હેક્ટર જેટલા એરિયામાં વાવેતર થયેલું છે. એમાં જે ધાન્ય પાકો છે એનું 97%, કઠોળ પાકો છે એનું 91%, મગફળી, તલ વગેરે પાકોનું 118% અને કપાસ, તમાકુ વગેરે પાકોમાં 87% જેટલું વાવેતર થયું છે. આગામી દિવસોમાં આજથી શરૂ કરી અને આગામી દિવસોમાં અતિશય ભારે વરસાદની સંભાવના નથી. બનાસકાંઠા અને સાઉથમાં વલસાડ, નવસારી જિલ્લામાં ભારેથી ખૂબ ભારે વરસાદ એ 29 તારીખે પડી શકે અને 30 તારીખે બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે કેટલાક સ્થળોએ. આ સિવાય આ ચાલુ વીકમાં 29 અને 30 તારીખ સિવાય ખૂબ ભારે કે અતિશય ભારે વરસાદની સંભાવના નથી, જેથી વરસાદની પ્રવૃત્તિ આ અઠવાડિયામાં ઘટશે. 29 અને 30 તારીખે થોડો વરસાદ નોંધાઈ શકે, ભારે વરસાદ સાઉથ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં. એ સિવાય અતિશય ભારે કે ખૂબ ભારે વરસાદની સંભાવના નથી, જેથી રાજ્યની કૃષિને એના કારણે ફાયદો થશે. આ પછીના જે સપ્ટેમ્બર માસના વીકમાં અને 15-17 સપ્ટેમ્બર સુધી પણ અતિશય ભારે કે ખૂબ ભારે વરસાદ પડે એવી સંભાવનાઓ ઓછી છે. બે ઓફ બેંગાલના ઉત્તર ભાગમાં અને નોર્થ વેસ્ટ અરેબિયન સીમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે, એના પર જે આઈએમડીના નવા અપડેટ મળશે આપણે વેધર ફોરકાસ્ટના, એ મુજબ આપણે સૌને સૂચિત કરવામાં આવશે. પરંતુ હાલના જે વેધર ફોરકાસ્ટ છે એ મુજબ આગામી દિવસોમાં વરસાદની પ્રવૃત્તિ ઘટશે અને એના કારણે ખેતીને ફાયદો થશે, કૃષિને ફાયદો થશે. જે વરસાદ નવી સિસ્ટમ જે બે ઓફ બેંગાલના નોર્થ પાર્ટમાં જે ડેવલપ થઈ રહી છે એના કારણે છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં વરસાદ થાય તો એના કારણે નર્મદા, તાપી અને રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વરસાદ થાય તો મહીના બેસિન વિસ્તાર છે જે એમાં વરસાદ પડે તો એ ડેમોમાં પાણીની આવક વધી શકે એ પ્રકારની સંભાવનાઓ છે. મોટા ભાગે જ પાણીમાં ડૂબી જવાના કારણે, મકાન પડી જવાના કારણે, એવા આકસ્મિક કારણોના કારણે મૃત્યુ નોંધાયેલા છે અને એ તમામ કેસોમાં જે તુરત જ સમાચાર મળતા જિલ્લા તંત્ર દ્વારા, સ્થાનિક પ્રશાસન દ્વારા, જે એસડીઆરએફ, એનડીઆરએફ અને જે સ્થાનિક મદદથી એમના બચાવવાની કામગીરી અને એમના ડેડ બોડી શોધવાની કામગીરી કરવામાં આવેલ છે અને જિલ્લા વાઇઝ બેકઅપ પણ આપણી પાસે અવેલેબલ છે. નુકસાન જે ભારે વરસાદ પડવાના કારણે કેટલાક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડવાના કારણે જમીન ધોવાણ અને પાક નુકસાનના બાબતો સામે આવેલી છે. 22 જેટલા જિલ્લાઓમાં સર્વેની કામગીરી કૃષિ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને એની વિગતો ઉપલબ્ધ થઈ હતી, તુરત જ એને લગતી કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ.